અંધાશ્રમ ફાટક પાસે આવેલ આવાસમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ અટકાવવા એસપી સમક્ષ રજૂઆત જામનગરમાં અંધાશ્રમ પાસે આવેલ આવાસ કોલોનીમાં અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ ઘણા સમયથી ફાલીફૂલી છે આ અંગેના સમાચારો અવારનવાર અખબારોના પાના ઉપર પણ ચમકતા રહ્યા છે આ વિસ્તારમાં પોલીસ દ્વારા અનેક વખત અનૈતિક પ્રવૃત્તિઓ ઉપર રેટ પાડી અનૈતિક પ્રવૃત્તિ કરનારાઓને ઝડપી પાડ્યા હતા આમ છતાં આ વિસ્તારમાં હજુ પણ બેરોકટોકપણે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે વ્યહી વસવાટ કરતા અમુક લોકો દ્વારા ડીએસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અહીં આવાસમાં અમુક ઘરોમાં તત્વોને બોલાવી જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે ઉપરાંત દેહનો વ્યાપાર પણ ખુલ્લેઆમ ચલાવવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું અને આ અંગે વસતા અમુક વ્યક્તિઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે તો અનૈતિક પ્રવૃત્તિ ચલાવનારના સાગરિતો દ્વારા માર મારવાની ધમકી આપતા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે હાલ અંધાશ્રમ પાસેના આવાસમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહનો વ્યાપાર વધ્યો હોવાથી અહીં રહેતી સારા પરિવારની બહેન દીકરીઓને આ વિસ્તારમાંથી પસાર થવું પણ દુષ્કર બનવા પામ્યું છે અહીં ધોળે દિવસે પણ મહિલા એકલી પસાર થાય તો તેની સામે રોમિયો દ્વારા બિભત્સ ચેનચાળા કરવામાં આવતા હોવાના બનાવો પણ અનેક વાર બનવા પામ્યા છે આવાસ કોલોની મારો છું જે અંધાશ્રમ ફાટકની બાજુમાં છે અને અહીંયા એમ સમજીઓ દરેક જાતના ખરાબ ધંધા હાલે છે કે જે કોઈ વસ્તુ બાકી નથી જેમાં કુટણખાનાથી લઈને દારૂ જુગાર કોઈ વસ્તુ અહીંયા બાકી નથી અને બીજી વસ્તુ કે આપણે ક્યાંય પણ બીજે ફરિયાદ લઈને જાય છે તો એમ કહે છે કે ભાઈ એ વસ્તુમાં કુટણખાનામાં અમે રેટ ન નાખી શકીએ બરાબર છે એક અમને બધાને જે રહેવાસી છે બધાને તકલીફ પડે છે કે જ્યાં બારના માણસો દારૂ પીને આવે છે ને ગમે બેન દીકરીને ગમે ત્યારે અડધી રાતે બારે બેઠા હોય તો ત્યાં આવીને પૂછે છે કે શું છે કે આ તે કે ખરાબ ખરાબ શબ્દો બોલે છે બરાબર છે એટલે આ વસ્તુ અમને હવે પસંદ નથી આ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બધા હલાવી લીધી હલાવવા વારે હવે અમે બધું બંધ કરાવવા માંગીએ છીએ